નમસ્તે તાલીમાર્થ મિત્રો, આજના આપણા ઈ લર્નિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાયરમેન સેમ એક મોડ્યુલ 7નો અભ્યાસ આ લર્નિંગ સેશનમાં કરવાનો છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે સેમ એકમાં ટોટલ 10 મોડ્યુલ આપેલા છે, જેમાંથી આજે આપણે 7મા મોડ્યુલનો અભ્યાસ કરવાનો છે, મેગ્નેટિઝમ એન્ડ કેપેસિટર. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનો અભ્યાસ. પહેલો પ્રશ્ન છે, વિચ ઇઝ ડાય મેગ્નેટિક સબસ્ટન્સ. નીચે ચાર ધાતુઓના નામ આપેલા છે, એમાંથી કયું ડાય મેગ્નેટિક સબસ્ટન્સ છે? બરાબર, તો અહીંયા ચાર નામ છે, આયર્ન એન્ડ નિકલ, એલ્યુમિનિયમ, ગ્રેફાઇટ, કોપર. એમાંથી ગ્રેફાઇટ છે એ મેગ્નેટિક સબસ્ટન્સ છે. એના પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મેટલ કોમ્પોઝિશન ઓફ પરમેલોય. પરમલોય સાની મિશ્ર ધાતુ છે, આયર્ન અને નિકલ, આયર્ન અને કોપર, આયર્ન અને એલ્યુમિનિયમ કે આયર્ન અને ક્રોમિયમ. પરમેલોય છે એ એક મિશ્ર ધાતુ છે, જે નિકલ અને આયર્નની મિશ્ર ધાતુ છે. અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું, આયર્ન અને નિકલની મિશ્ર ધાતુનું નામ પરમલોય છે. વોટ ઇઝ ધ યુનિટ ઓફ પરમીએબિલિટી. પરમીએબિલિટીનો એકમ શું છે? વેબર પર મીટર, નો યુનિટ, મેર નંબર, એમ્પિયર ટર્ન પર વેબર, એમ્પિયર ટર્ન પર મીટર સ્ક્વેર. તો પરમીએબિલિટી છે એ બે એબિલિટીનો ગુણક છે, એટલે કે ભાગાકાર છે, એટલે એમાં કોઈ એકમ હોતો નથી. નો યુનિટ માત્ર સંખ્યાથી દર્શાવવામાં આવે પરમીએબિલિટીને. વિચ ઇઝ પ્રોપર્ટી ઓફ મેગ્નેટ ઇઝ ઇલ્યુસ્ટ્રેટેડ. ચિત્રમાં ચુંબકનો કયો ગુણધર્મ દર્શાવવામાં આવ્યો છે? તો અહીંયા એક ચુંબક છે, એક સાઈડ એન ધ્રુવ છે, એક સાઈડ એસ ધ્રુવ છે, અને બંને સાઈડ એરો દોરેલો છે. તો ઇન્ડક્શન પ્રોપર્ટી, સેચ્યુરેશન પ્રોપર્ટી, ડાયરેક્ટિવ પ્રોપર્ટી કે પોલ્સ એક્ઝિસ્ટિંગ પ્રોપર્ટી, આમાંથી કયો ગુણધર્મ દર્શાવવામાં આવ્યો છે? ઇન્ડક્શનનો ગુણધર્મ, સંતૃપ્તતાનો, દિશા બતાવવાનો ગુણધર્મ કે પોલ એક્ઝિસ્ટિંગનો ગુણધર્મ. તો અહીંયા આપણે જાણીએ છીએ એ પ્રમાણે દિશા દર્શાવવાનો ગુણધર્મ બતાવવામાં આવ્યો છે, કે આ એન ધ્રુવ છે, આ સાઈડ એન, આ સાઈડ એસ પોલ છે. બરાબર, તો ત્રીજો ઓપ્શન સાચો થશે, દિશા બતાવવાનો ગુણધર્મ. વિચ ફેક્ટર ડિપેન્ડ્સ ઓન ધ પરમીએબિલિટી ઓફ ધ મટીરિયલ. કયું પરિબળ મટીરિયલની પરમીએબિલિટી પર નિર્ભર કરે છે, એટલે કે આધાર રાખે છે? લેન્થ, લંબાઈ, ફ્લક્સ ડેન્સિટી, ફ્લક્સની ઘનતા, ફિલ્ડ ઇન્ટેન્સિટી કે મેગ્નેટોમોટિવ ફોર્સ. કયું પરિબળ મટીરિયલની પરમીએબિલિટી પર નિર્ભર છે? તો ફ્લક્સની ઘનતા, ફ્લક્સની ઘનતા છે એ પરમીએબિલિટી ઉપર ડિપેન્ડન્ટ હોય. વિચ રૂલ ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ ધ ડાયરેક્શન ઓફ ધ સેલ્ફ ઇન્ડ્યુસ ઇએમએફ ઇન અ કોયલ. કોયલમાં સ્વ પ્રેરિત ઇએમએફની દિશા શોધવા માટે કયા નિયમનો ઉપયોગ કરવામાં આવે? સેલ્ફ ઇન્ડ્યુસ ઇએમએફની દિશા શોધવા માટે લેન્સના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વ પ્રેરિત ઇએમએફ, સેલ્ફ ઇન્ડ્યુસ ઇએમએફ, એની દિશા શોધવા માટે લેન્સના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. વિચ રૂલ ઇઝ યુઝડ ફોર ડિટરમાઇનિંગ ધ ડાયરેક્શન ઓફ મેગ્નેટિક લાઇન્સ ઇન અ કરંટ કેરિંગ કંડક્ટર. કરંટ લઈ જતા વાહકમાં ચુંબકીય રેખાઓની દિશા જાણવા માટે કયો નિયમ ઉપયોગી થાય છે? તો અહીંયા એક કરંટ કેરિંગ કંડક્ટર બતાવ્યો છે, વાયર છે, ડાયરેક્શન ઓફ કરંટ ફ્લો, કરંટ છે એ નીચેથી ઉપરની દિશા તરફ ફ્લોઈંગ થઈ રહ્યો છે, અને ડાયરેક્શન ઓફ મેગ્નેટિક ફિલ્ડ, આંગળીઓ બધી જે છે એ મેગ્નેટિક ફિલ્ડ કઈ દિશામાં પસાર થતો હશે એની દિશા દર્શાવી રહી છે. રાઇટ હેન્ડ પામ રૂલ, પામ એટલે હથેળી, જમણા હાથની હથેળીનો નિયમ. તો અહીંયા પ્રશ્ન એવો હતો, કરંટ લઈ જતા વાહકમાં ચુંબકીય રેખાઓની દિશા જાણવા માટે કયો નિયમ ઉપયોગી થાય? એના માટે રાઇટ હેન્ડ પામ રૂલનો ઉપયોગ થાય, જે હમણાં આપણે આકૃતિમાં જોયું એ પ્રમાણે ઉપયોગ કરવામાં આવે. વિચ રૂલ ઇઝ યુઝડ ટુ
टू फाइंड द डायरेक्शन ऑफ द इंड्यूस ईएमएफ इन अ कोयल। हवे अहींया कोयल नी वात थई छे, हमणां जे हती सिंगल कंडक्टर नी वात हती। अब कोयल मां प्रेरित ईएमएफ नी दिशा शोधवा माटे क्या नियमनो उपयोग करवामां आवे छे? तो कोयल मांथी जे प्रेरित ईएमएफ उत्पन्न थाय एना माटे लेन्सनो नियम उपयोगी थाय। लेन्सना नियमनी मददथी आपणे एमां कई दिशामां ईएमएफ प्रेरित थाय ए शोधी शकीए छीए। Which rule is used to find the magnetic polarity of solenium? Solenoid na chumbakiya polarity ne shodhva mate kyo niyam upyogi chhe? Solenoid je chhe eni chumbakiya polarity shodhvani ahiya vat karvama aave chhe. To ena mate right hand palm rule upyogi thai. Je amne apne joyo to e pramane right hand palm rule chhe e solenoid ni chumbakiya polarity shodhva mate pan ઉપયોગી થાય છે। હવે એના પછીનો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ કોર્કસ્ક્રૂ રૂલ? કોર્કસ્ક્રૂ નિયમનો હેતુ શું છે? કોર્કસ્ક્રૂ નિયમ છે એનો શું ઉપયોગ થાય, શું હેતુ છે? ટુ ફાઇન્ડ ડાયરેક્શન ઇન્ડ્યુસ ઈએમએફ, પ્રેરિત ઈએમએફની દિશા શોધવા માટે, ટુ ફાઇન્ડ ડાયરેક્શન ઓફ રોટેશન ઓફ ધ કંડક્ટર, કંડક્ટરના ફરવાની દિશા શોધવા માટે, કંડક્ટરમાં વહેતા પ્રવાહની દિશા શોધવા માટે, કંડક્ટરની આસપાસ ચુંબકીય રેખાઓની દિશા શોધવા માટે। તો જે કોર્કસ્ક્રૂનો નિયમ છે એ કંડક્ટરની આસપાસ ચુંબકીય રેખાઓની દિશા શોધવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે। વોટ ઇઝ ધ નેમ ઓફ ધ પાર્ટ માર્ક એસ એક્સ? અહીંયા એક આકૃતિ દર્શાવી છે, એમાં એક્સ તરીકે જે ભાગ દર્શાવ્યો છે એનું નામ શું છે? બરાબર, તો અહીંયા એક આપણે બી એચ કર્વ બતાવેલો છે, એમાં નીચેનો જે ભાગ છે એક્સ એનું નામ શું છે એ આપણે જણાવવાનું છે। મેગ્નેટિક સેચ્યુરેશન, કોર્સિવ ફોર્સ, રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ કે ઓરિજન પોઈન્ટ, આ ચાર ઓપ્શન અહીંયા આપણે આપેલા છે। તો એક્સ એટલે કે અહીંયા જે ભાગ આપણે બતાવવામાં આવ્યો છે એ મેગ્નેટિક સેચ્યુરેશન તરીકે ઓળખવામાં આવે છે। આ એક બી એચ કર્વ છે, એમાં જે નીચેનો ભાગ છે પોઈન્ટ છે છેલ્લો એક્સ તરીકે અહીંયા આકૃતિમાં બતાવ્યો છે એને મેગ્નેટિક સેચ્યુરેશન તરીકે ઓળખવામાં આવે છે। વોટ ઇઝ ધ નેમ ઓફ પ્રોપર્ટી ધેટ ધ ફ્લક્સ ડેન્સિટી ઓલવેઝ લેગિંગ બિહાઇન્ડ ધ મેગ્નેટાઇઝિંગ ફોર્સ? ફ્લક્સ ડેન્સિટી હંમેશા મેગ્નેટાઇઝિંગ ફોર્સ કરતાં પાછળ એટલે કે લેગિંગ રહે તે ગુણધર્મને શું કહેવામાં આવે છે? હિસ્ટરેસિસ કહેવામાં આવે, મેગ્નેટિક ઇન્ટેન્સિટી કહેવામાં આવે, મેગ્નેટિક ઇન્ડક્શન કે રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ? તો એને આપણે હિસ્ટરેસિસ તરીકે ઓળખવામાં આવે છે। હિસ્ટરેસિસ એટલે શું? તો કે ફ્લક્સ ડેન્સિટી હંમેશા મેગ્નેટાઇઝિંગ ફોર્સ કરતાં પાછળ એટલે કે લેગિંગ રહે તો આવા ગુણધર્મોને હિસ્ટરેસિસ તરીકે ઓળખવામાં આવે છે। વિચ ઇઝ ડિટરમાઇન્ડ બાય બી એચ કર્વ? બી એચ કર્વ શું બતાવે છે? મટીરિયલની રિટેન્ટિવનેસ, પદાર્થની ક્ષેત્ર તીવ્રતા, મટીરિયલના ચુંબકીય ગુણધર્મ કે મેગ્નેટિક મટીરિયલની ખેંચાણ શક્તિ? બી એચ કર્વ હમણાં જે આપણે આગળ જોયો તો એ શું દર્શાવે છે? તે મટીરિયલના ચુંબકીય ગુણધર્મો દર્શાવે છે। કોઈપણ મટીરિયલનો બી એચ કર્વ હોય એના પરથી આપણે એ મટીરિયલના ચુંબકીય ગુણધર્મો કેવા છે એની જાણકારી મળી શકે છે। વિચ ફોર્સ ઇઝ રિક્વાયર ટુ ડિમેગ્નેટાઇઝ ધ રેસિડ્યુઅલ મેગ્નેટિઝમ ઇન ધ હિસ્ટરેસિસ લૂપ? હિસ્ટરેસિસ લૂપમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને ડિમેગ્નેટાઇઝ એટલે કે ચુંબક જે હોય એનું ચુંબકત્વ ગુમાવવું એને ડિમેગ્નેટાઇઝ કહેવામાં આવે। ડિમેગ્નેટાઇઝ કરવા માટે કયા ફોર્સની જરૂર પડે? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, મેગ્નેટોમોટિવ ફોર્સ, કાઉન્ટ ઇન્ડ્યુસ ઈએમએફ, કોઅર્સિયલ ફોર્સ? તો એના માટે કોઅર્સિવ ફોર્સની જરૂર પડે। હિસ્ટરેસિસ લૂપ હોય એમાં રેસિડ્યુઅલ મેગ્નેટિઝમને ડિમેગ્નેટાઇઝ કરવા માટે કોઅર્સિવ ફોર્સની જરૂરિયાત પડે છે।
વિચ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ઇન્ડક્ટર? ઇન્ડક્ટરનું એક્ઝામ્પલ નીચેના પૈકી કયું છે? ચોક, ટ્રાન્સફોર્મર, બઝર કે ઇલેક્ટ્રિક બેલ? તો અહીંયા ઇન્ડક્ટરનું એક્ઝામ્પલ ચોક છે. જે આપણે ટ્યુબલાઇટનું ચોક હોય તો એ એક જાતનું ઇન્ડક્ટર છે. જૂની જે ટ્યુબલાઇટ આવતી એમાં આપણે ચોક આવતા ટ્યુબલાઇટના. અત્યારે તો એલઈડી ટ્યુબલાઇટ આવી ગઈ છે એટલે બહુ ચોક જોવા મળતા નથી. વિચ લો સ્ટાર્ટ વેન એવર ધ મેગ્નેટિક ફ્લક્સ ઇઝ લિંક્ડ વિથ અ સર્કિટ ચેન્જીસ એન્ડ ઈએમએફ ઇઝ ઓલવેઝ ઇન્ડ્યુસ ઇટ? સર્કિટ સાથે મેગ્નેટિક ફ્લક્સ લિંક થતા તેમાં હંમેશા ઈએમએફ પ્રેરિત થાય છે તે કયો નિયમ બતાવે છે? એટલે કે આવો કયો નિયમ છે કે જેના આધારે આપણે એવું કહી શકીએ કે સર્કિટ સાથે મેગ્નેટિક ફ્લક્સ લિંક થતા તેમાં હંમેશા ઈએમએફ પ્રેરિત થાય, ઈએમએફ ઉત્પન્ન થાય છે? ફેરાડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ, લેન્સનો નિયમ, ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ કે કોર્ક સ્ક્રૂનો નિયમ? તો સર્કિટ સાથે મેગ્નેટિક ફ્લક્સ લિંક થતાં તેમાં હંમેશા ઈએમએફ પ્રેરિત થાય એવું આપણે ફેરેડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમના આધારે કહી શકીએ. ફેરેડે ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ આપેલો છે જે નિયમના આધારે આપણે એવું કહી શકીએ કે સર્કિટ સાથે મેગ્નેટિક ફ્લક્સ લિંક થાય ત્યારે તેમાં હંમેશા પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય છે. વોટ ઇઝ યુનિટ ઓફ ઇન્ડક્ટન્સ? ઇન્ડક્ટન્સનો એકમ શું છે? વેબર, હેનરી, એમ્પિયર ટર્ન, વેબર પર મીટર સ્ક્વેર? તો ઇન્ડક્ટન્સનો એકમ હેનરી છે, જેને હેનરી નામના વૈજ્ઞાનિકની યાદમાં રાખવામાં આવેલો છે. ઇન્ડક્ટન્સનો એકમ હેનરી છે, જેની સંજ્ઞા કેપિટલ એચ વડે દર્શાવવામાં આવે છે. વિચ લો ઇઝ યુઝડ ટુ ડિટરમાઇન ધ ઇન્ડ્યુસ્ડ ઈએમએફ ઇન અ કંડક્ટર? કંડક્ટરમાં પ્રેરિત ઈએમએફ નક્કી કરવા માટે કયો નિયમ વપરાય છે? કંડક્ટરમાં પ્રેરિત ઈએમએફ નક્કી કરવા માટે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ, લેન્સનો નિયમ, ફેરેડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમ? તો હમણાં આપણે જોયું એ પ્રમાણે ફેરેડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનનો નિયમનો ઉપયોગ થાય. કંડક્ટરમાં પ્રેરિત ઈએમએફ નક્કી કરવું હોય તો એના માટે ફેરેડેનો ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. વિચ ફોર્મ્યુલા યુઝડ ટુ કેલ્ક્યુલેટ ધ મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ ઈએમએફ? પ્રેરિત ઈએમએફના મૂલ્યની ગણતરી માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો અહીંયા સૂત્ર અલગ અલગ આપેલા છે, જેમાંથી સાચું સૂત્ર વી બરાબર એલ ગુણ્યા ડી આઈ બાય ડી ટી છે. સમયની સાપેક્ષે કરંટમાં થતો ફેરફાર ડી આઈ બાય ડી ટી ગુણ્યા એલ ઇઝ ઇક્વલ ટુ વી થાય. વિચ ફોર્મ્યુલા ઇઝ યુઝડ ટુ ફાઇન્ડ કેપેસિટન્સ? કેપેસિટન્સ શોધવા માટે કયા સૂત્રનો ઉપયોગ થાય છે? તો કેપેસિટન્સનું સૂત્ર ક્યુ બરાબર સીવી છે. ક્યુ બરાબર સીવી એટલે કે સી બરાબર ક્યુના છેદમાં વી થશે. અહીંયા ડી ઓપ્શન છે, સી બરાબર ક્યુના છેદમાં વી, જ્યાં ક્યુ કુલમ છે, વીજભાર છે, વી વોલ્ટેજ છે, સી એટલે કેપેસિટન્સ છે. કેપેસિટન્સ સી બરાબર ક્યુના છેદમાં વી થશે અથવા ક્યુ બરાબર સી ઇન્ટુ વી થશે. તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે, કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર ક્યુના છેદમાં વી. વિચ ફેક્ટર ઇઝ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ વેલ્યુ ઓફ કેપેસિટન્સ? ક્યુ પરિબળ કેપેસિટન્સના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હમણાં આપણે જે સૂત્ર જોયું એમાં વોલ્ટેજ છે એ કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં હતો. અથવા સી બરાબર એપ્સિલન એના છેદમાં ડી, ત્યાં સી કેપેસિટન્સ ઇન ફેરેડે, કે હા કેપેસિટન્સનો એકમ ફેરેડે છે. ફેરાડે વૈજ્ઞાનિકની યાદમાં કેપેસિટરનો એકમ ફેરાડે રાખવામાં આવ્યો. આપણે જે પંખામાં અને કેપેસિટન્સ વપરાતા હોય એ માઇક્રો ફેરાડેમાં એના રેટિંગ આપેલા હોય છે. એપ્સિલન પરમિટિવિટી ઓફ ડાઇલેક્ટ્રિક, પછી એ એટલે એરિયા ઓફ પ્લેટ ઓવરલેપ ઇન સ્ક્વેર મીટર, ડી એટલે ડિસ્ટન્સ બિટવીન પ્લેટ, બે પ્લેટો વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એને ડી વડે દર્શાવવામાં આવે. પ્લેટનો જે એરિયા છે, વિસ્તાર છે, એને આપણે એ વડે દર્શાવીએ. એપ્સિલન છે એની પરમિટિવિટી છે અને સી કેપેસિટન્સ છે. તો અહીંયા વ્યસ્ત પ્રમાણમાં શું હતું? તો કે
ડી ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર. પ્લેટો વચ્ચેનું અંતર છે એ કેપેસિટન્સના વ્યસ્ત પ્રમાણમાં રહેલું હોય છે. વિચ ટાઈપ ઓફ કેપેસિટર ઇઝ નોન એઝ પોલરાઇઝ કેપેસિટર? કયા પ્રકારના કેપેસિટર પોલરાઇઝ કેપેસિટર તરીકે ઓળખાય છે? તો અહીંયા ઇલેક્ટ્રોલાઇટ કેપેસિટર દર્શાવવામાં આવ્યા છે. એનો એક પોઝિટિવ ટર્મિનલ હોય, નેગેટિવ ટર્મિનલ હોય, આ ટાઈપના કેપેસિટર હોય. કયા પ્રકારના કેપેસિટર પોલરાઇઝ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે? તો ઇલેક્ટ્રોલેટિક કેપેસિટર છે એ પોલરાઇઝ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. માઇકા કેપેસિટર, પેપર કેપેસિટર, સિરામિક કેપેસિટર અને ઇલેક્ટ્રોલેટિક કેપેસિટર. તો ઇલેક્ટ્રોલેટિક કેપેસિટર છે એને પોલરાઇઝ કેપેસિટર તરીકે ઓળખવામાં આવે છે. એમાં પોલારિટી હોય, એક પ્લસ અને એક માઇનસ હોય. બાકી બધા કેપેસિટરમાં બેઝ ટર્મિનલ સેમ જેવા જ હોય, એમાં પોલારિટી બદલાય તો કંઈ ફેર થતો નથી. વિચ મટીરિયલ હેઝ હાઈ ડાયઇલેક્ટ્રિકલ કોન્સ્ટન્ટ? કઈ સામગ્રી ઉચ્ચ ડાયઇલેક્ટ્રિકલ કોન્સ્ટન્ટ ધરાવે છે? હવા, પેપર, સિરામિક કે પોલિએસ્ટર? તો ડાયઇલેક્ટ્રિક, ઉચ્ચ ડાયઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ધરાવતી વસ્તુ સિરામિક છે. હવાનો ડાયઇલેક્ટ્રિકલ કોન્સ્ટન્ટ સૌથી ઓછો હોય, એનાથી થોડોક વધારે પેપરનો હોય, એનાથી વધારે સિરામિકનો હોય. એટલે સૌથી કઈ સામગ્રી ઉચ્ચ ડાયઇલેક્ટ્રિકલ કોન્સ્ટન્ટ ધરાવે એવું પૂછે તો સિરામિક આવે, અને ઓછું ડાયઇલેક્ટ્રિકલ કોન્સ્ટન્ટનું પૂછે તો એમાં હવા, એર આવે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ કેપેસિટન્સ ઇફ ઇટ સ્ટોર્સ 1 કુલમ ઓફ ચાર્જ એટ 1 વોલ્ટ? સી બરાબર ક્યુના છેદમાં વી, 1/1 એટલે 1 થશે. ક્યુ બરાબર સી ઇન્ટુ વી, સી બરાબર ક્યુના છેદમાં વી. અહીંયા ક્યુ 1 કુલમ છે, વી 1 વોલ્ટેજ છે, સી બરાબર 1 કુલમ/વોલ્ટ એટલે કે 1 ફેરાડે થશે. તો અહીંયા કેપેસિટન્સની કિંમત કેટલી થશે? તો કે 1 ફેરાડે થશે. ફેરાડે એટલે કુલમ/વોલ્ટ, કુલમ/વોલ્ટ એટલે એને ફેરાડે કહેવામાં આવે. ફેરાડે છે એ કેપેસિટરનો એકમ છે. વિચ ડાયઇલેક્ટ્રિકલ મટીરિયલ ઇઝ યુઝડ ઇન કેપેસિટર? કેપેસિટરમાં કયા ડાયઇલેક્ટ્રિકલ મટીરિયલનો ઉપયોગ થાય છે? એમ્પાયર ક્લોથ, મિલિનેક્સ પેપર, સિરામિક ઇન્સ્યુલેટિંગ વાર્નિશ? તો સિરામિકનો ઉપયોગ થાય. કેપેસિટરમાં કયા ડાયઇલેક્ટ્રિકલ મટીરિયલનો ઉપયોગ થાય? તો કે સિરામિકનો ઉપયોગ થાય. શા માટે? તો કે ડાયઇલેક્ટ્રિકલ સ્ટ્રેન્થ વધારે હોય. વેરિએબલ એર કેપેસિટરનો ઉપયોગ ક્યાં થાય? વેરિએબલ એર કેપેસિટર રેડિયો રિસીવર, ઓસિલેટર, એમ્પ્લીફાયર કે RC ફિલ્ટર? તો રેડિયો રિસીવર હોય એમાં વેરિએબલ એર કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે. રેડિયો રિસીવરમાં વેરિએબલ એર કેપેસિટરનો ઉપયોગ કરવામાં આવે છે. વિચ ટાઈપ ઓફ કેપેસિટર ઇઝ યુઝડ ફોર સ્પેસ રિક્વાયરમેન્ટ? જગ્યાની જરૂરિયાત માટે કયા પ્રકારના કેપેસિટરનો ઉપયોગ થાય છે? પ્લાસ્ટિક ફિલ્મ પ્રકાર, સિરામિક ડિસ્ક પ્રકાર, ઇલેક્ટ્રોલિટિક એલ્યુમિનિયમ કે ઇલેક્ટ્રોલિટિક ટેન્ટાલમ પ્રકાર? તો અહીંયા ઇલેક્ટ્રોલિટિક ટેન્ટાલમ પ્રકારનો ઉપયોગ થાય. જગ્યાની જરૂરિયાત માટે કયા પ્રકારના કેપેસિટરનો ઉપયોગ થાય છે? તો કે ઇલેક્ટ્રોલિટિક ટેન્ટામેન્ટ પ્રકાર. આ સાથે આપણો અહીંયા લેક્ચર સમાપ્ત થાય છે. આપ સૌનો આભાર.